તારીખ 22 જુલાઈ 2023 ની શુભ સવાર સાથે જણાવવાનું કે લોકપ્રિય ધારાસભ્ય શ્રી આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબના પ્રયત્નોથી સરકાર અને સંબંધિત વહીવટીતંત્રના હકારાત્મક અભિગમને કારણે તારીખ 19 જુલાઈ 2023ના રોજ કચ્છ શાખા નહેરમાં મુખ્ય કેનાલમાંથી વહેતા થયા અને તારીખ 21 જુલાઈ 2023ના રોજ રાપર તાલુકાના મોજે માંજુવાસ કામ પાસે આવેલ પંપિંગ સ્ટેશન નંબર 1 ઉપર પહોંચતા આદરણીય શ્રી જાડેજા સાહેબે નર્મદા મૈયાના નીરના વધામણા કર્યા. આથી પાણી રાપર તરફ આવવાનું ચાલુ થયું. આ પાણી ધારણા મુજબ સાંજ સુધીમાં અથવા મોડી રાત સુધીમાં નંદાસર મુકામે પહોંચી જશે. રાપર શહેર અને કેનાલમાંથી પાણી ઉપાડી પાણી પુરવઠા વિભાગ મારફતે અપાતો જથ્થો ઉપરાંત ઘટતો પાણીનો જથ્થો વાપરનારા ગામો જેવા કે શાનગઢ, ગેડી, સેલારી, કલ્યાણપર, થાનપર અને નંદાસર ગામોને પીવાના અને વાપરવા માટે ઉપયોગમાં લઈ શકાશે. જે રીતે પીવા માટે તેમજ વાપરવા માટે કચ્છ શાખા નહેરમાં પાણી છોડાવવા આદરણીય ધારાસભ્યશ્રીએ સતત પ્રયત્નો કરીને નર્મદાના નીલ ચાલુ કરાવ્યા, તેથી વપરાશકારોને હવે વેચાતું પાણી લેવું પડશે નહીં. આથી અસંખ્ય લોકોના પાણીમાં ખર્ચાતા રૂપિયા બચી જશે. જે ખેડૂતોએ કચ્છ શાખા નહેરના તેમજ તેમાંથી નીકળતી પેટા નહેરોના બાંધકામ હેતુ સરકાર અને સરકારી વહીવટીતંત્ર મારફતે ખેડૂતોને સમજાવી આગોતરા વળતર ચૂકવી જમીનોના કબજા મેળવેલ તેવા ઘણા ખેડૂતોને સરકારશ્રીના ધારાધોરણ મુજબ ભાડા પેટે અમુક રકમ મળવા પાત્ર છે.